વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. મિત્રો, ઇંગ્લિશ ગ્રામરની અંદર આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ફંક્શન, અને એ ફંક્શનની અંદર આપણે જોવું છે આજે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ ફંક્શન, અને આજનું ફંક્શન છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે વારંવારતા, વારંવારતા દર્શાવવા માટે એટલે રિપીટેશન દર્શાવવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો મિત્રો, આપણે આ ફંક્શન છે એની શરૂઆત કરીએ, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. તો મિત્રો, આ જે ફંક્શન છે એ ફંક્શનનો ઉપયોગ ક્યારે થશે? તો કે કોઈ ક્રિયા છે, એ ક્રિયાની વારંવારતા દર્શાવવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આ બધી જ ક્રિયાઓ છે, એ ક્રિયાઓ દર્શાવવા માટે આપણે ક્રિયા વિશેષણનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, ફરજિયાત તમારે આ સેન્ટેન્સ અથવા તો આ જે ફંક્શન છે એની અંદર તમારે ક્રિયા વિશેષણનો ઉપયોગ કરવાનો છે, કે જે તમને વારંવારતા દર્શાવે છે. ક્લિયર? અને એક વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખજો, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી છે, એ એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી હંમેશા તમારે સાદા વર્તમાન કાળમાં ઉપયોગ કરવાની છે. ક્લિયર છે? ચાલો મિત્રો, આપણે લેંગ્વેજ એલિમેન્ટ આપણે જોઈ લઈએ. ઓલવેઝ, નેવર, ઓલમોસ્ટ નેવર, સમટાઈમ્સ, જનરલી, યુઝ્યુઅલી, ફ્રીક્વન્ટલી, રેરલી અને ઓકેઝનલી, આ બધા શબ્દો છે એ ક્રિયા વિશેષણ છે. એ ક્રિયા વિશેષણ શું છે? તો કે એ છે એ વારંવારતા દર્શાવવા માટે ઉપયોગ થાય છે. ક્લિયર? હવે મિત્રો, એક નોંધ તમારે યાદ રાખવાની છે કે આ જે લેંગ્વેજ એલિમેન્ટ છે એટલે કે જે ક્રિયા વિશેષણો છે, એ ક્રિયા વિશેષણો મોટે ભાગે ક્રિયાપદ પહેલા મૂકવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, શું કીધું? કે આજે તમે ક્રિયા વિશેષણો જે લેંગ્વેજ એલિમેન્ટ છે એ મૂકો છો, એ તમારે ક્રિયાપદ પહેલા મૂકવાના છે. પરંતુ મિત્રો, અપવાદ હોય ને, ક્યારેક તમારે છે એ કરતા પહેલા પણ આવશે. ક્લિયર છે મિત્રો? શું કીધું? કરતા પહેલા પણ ક્રિયા વિશેષણ આવશે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ સેન્ટેન્સ પેટર્ન, વાક્ય રચના જોઈએ. પહેલી છે કરતા પ્લસ ક્રિયા વિશેષણ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ અને અન્ય શબ્દ. કીધું તું ક્રિયાપદ પહેલા આવશે ક્રિયા વિશેષણ. ક્લિયર? એક વાક્ય રચના થઈ. બીજું, મેં તમને એમ પણ કીધું તું કરતા પહેલા પણ ક્રિયા વિશેષણ આવે, તો એ વાક્ય રચના છે. શું આપેલી છે? ક્રિયા વિશેષણ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ક્લિયર છે મિત્રો? ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ. આઈ નેવર ટેલ અ લાય, હું ક્યારેય ખોટું બોલતો નથી. હવે જો ટેલ છે એ ક્રિયાપદ છે, અને ક્રિયાપદ પહેલા છે નેવર આપેલું છે, ક્યારે, બરોબર છે. બીજું છે ઓકેઝનલી, વી સ્ટે એટ હોટલ મધુવન. ઓકેઝનલી એટલે પ્રસંગોપાત, અમે હોટલ મધુવનમાં રોકાઈએ છીએ. હવે જો ઓકેઝનલી છે, પ્રસંગોપાત, એ ક્યાં આવ્યું છે? તો કે જે વી ક્રિયાપદ કરતા આપેલું છે, કરતા પહેલા આપણે ક્રિયા વિશેષણ મૂકીએ છીએ. એટલે બે વાક્ય જોયા. કયા કયા? એક તો ક્રિયાપદ પહેલા અને એક કરતા પહેલા. ક્લિયર? ચાલો આપણે એક્ઝામની અંદર કેવી રીતે પૂછાય એ જોઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. હવે આ ફંક્શનનો ઉપયોગ કયો? એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. એ ફંક્શનનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા એટલે કે વાક્ય છે એ વાક્ય પૂરું કરવાનું છે. ચાલો, નીતા ઓલવેઝ સપોર્ટ્સ મી ઇન એવરી મેટર. જો મેં તમને મિત્રો પહેલાં કીધું હતું, હંમેશા વાક્ય છે એ સાદા વર્તમાન કાળની અંદર આવશે. એટલે જો નીતા સાથે ક્રિયાપદનું મૂળરૂપ, હવે એસ અથવા યસ વાળું રૂપ લાગ્યું છે, કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે નીતા. એટલે નીતા પછી ખાલી જગ્યા પેલી, તો કે ઓલવેઝ સપોર્ટ મી ઇન એવરી મેટર, દરેકે દરેક બાબતની અંદર નીતા છે એ મને હર હંમેશ માટે છે એ સપોર્ટ કરે છે, મદદ કરે છે. બીજું વાક્ય છે ઓકેઝનલી આઈ ગો ટુ બાઝાર વિથ માય પેરેન્ટ્સ. પ્રસંગોપાત છે હું મારા પેરેન્ટ્સ સાથે, મારા માતા પિતા સાથે બજારમાં જાઉં છું. અને ત્રીજું છે યુ ઓલવેઝ પ્રે ટુ ગોડ, તમે હર હંમેશ માટે ભગવાનને પ્રાર્થના કરો છો. મિત્રો આપણે જોઈ શકાય છે આમાં, પહેલું વાક્ય છે એની અંદર સપોર્ટ એટલે ક્રિયાપદ છે એની પહેલા આપેલું છે. બીજું વાક્ય છે એ આઈ કરતા છે, કરતા પહેલા આપેલું છે ઓકેઝનલી. અને ત્રીજું વાક્ય છે પ્રે,
ક્રિયાપદ પહેલાં ઓલવેઝ આપેલું છે. એટલે આપણે વાક્ય રચના યાદ કરી લેવાની કે કર્તા પહેલાં પણ આવશે અને ક્રિયાપદ પહેલાં પણ આવશે. ક્લિયર? ચાલો મિત્રો આપણે હવે જોઈએ બીજો પ્રશ્ન. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. મીટ આઈ ડોન્ટ ગેટ અપ અર્લી, હું સવારે વહેલા જાગતો નથી. તો સ્મિથ એનો શું રિસ્પોન્સ આપે છે? આઈ ઓલવેઝ ગેટ અપ એટ શાર્પ 5 o'clock. હું સવારે 5 વાગ્યાના ટકોરે છે જાગી જાઉં છું. બીજું છે આઈ હેટ ગેટિંગ અપ એટ 5 o'clock, મને 5 વાગે જાગવામાં હું હેટ કરું છું, ધિક્કારું છું નહીં, પરંતુ મને જાગવું ગમતું નથી. યુ આર અ હેલ્થ કોન્શિયસ, તમે હેલ્થ માટે છે એ સભાન છો. યુ બિલીવ ઇન શેડ્યુલ, અને તમે શેડ્યુલમાં છે માનો છો. તો મિત્રો આમાં છે તમારા લેંગ્વેજ એલિમેન્ટ છે આવી જવું જોઈએ. તો શેમાં આવી જાય છે? તો કે ઓપ્શન નંબર એ, આઈ, જો એ છે ને ભૂલથી એ છે ત્યાં તમારે આઈ મૂકવાનું છે. આઈ ઓલવેઝ ગેટ અપ એટ શાર્પ 5 o'clock. ક્લિયર? ચાલો મિત્રો આગળ જોઈએ. મિસિસ શાહ, આઈ હેડ ટીયર્સ, આઈ લાઇક ચીયરફુલ પર્સન. મિત્રો મને છે ને રડતા હોય ને એવા વ્યક્તિ પ્રત્યે નફરત છે. આઈ લાઇક ચીયરફુલ પર્સન, મને આમ ઉત્તેજિત વ્યક્તિ હોય ને એના પ્રત્યે મને માન છે, મને એવા વ્યક્તિઓ ગમે છે. તો મિસિસ રાઠોડ છે એ શું રિસ્પોન્સ આપે છે? ચાલો જોઈએ. આઈ ડોન્ટ લાઇક ચીયરફુલ પર્સન, મને ચીયરફુલ પર્સન છે ગમતા નથી. બીજું છે આઈ ઓલવેઝ હેવ અ ચીયરફુલ ફ્રેન્ડ્સ, મારે હર હંમેશ માટે મારી સાથે ચીયરફુલ ફ્રેન્ડ જ હોય. ત્રીજું છે આઈ ડિડન્ટ એન્જોય ધેટ ચીયરફુલ પર્સન, મને એ ચીયરફુલ પર્સન સાથે છે મને મજા આવી ને મને આનંદ આવ્યો નહીં. અને છેલ્લું છે યુ આર અ ચીયરફુલ પર્સન ઇન્ડીડ, તમે વધારામાં તો ચીયરફુલ પર્સન જ છો. તો મિત્રો આ જે છે એની અંદર કયો જવાબ આવશે? તો કે યસ, ઓપ્શન નંબર બી, આઈ ઓલવેઝ હેવ અ ચીયરફુલ ફ્રેન્ડ્સ. ક્લિયર? ચાલો મિત્રો આગળ જોઈએ. કુનાલ, આઈ લાઇક ટુ પ્લે એટ ગેમઝોન, મને ગેમઝોનની અંદર રમવાનું ખૂબ ગમે છે. તો કૃતિ છે એનો શું રિસ્પોન્સ આપે છે? આઈ વુડ ઓલ્સો લાઇક ટુ વિઝિટ ઇટ, મને છે ત્યાં આગળ જે વિઝિટ કરવી છે મને ગમે છે. આઈ નેવર વિઝિટ ઇટ, મેં એની ક્યારેય મુલાકાત લીધી નથી. આઈ હેટ પ્લેઇંગ ગેમ્સ, મને ગેમ રમવામાં છે ગેમ રમવું મને નફરત છે. આઈ ટુ પ્લે સમ સ્ટ્રીટ ગેમ, હા હું સ્ટ્રીટ ગેમ એટલે શેરીની ગેમો છે એ પણ રમું છું. તો મિત્રો આની અંદર તમારે જો શું ઓપ્શન આવશે? ઓપ્શન નંબર બી, આઈ નેવર વિઝિટ ઇટ. ક્લિયર છે મિત્રો? આપણને ખબર પડી જવી જોઈએ આપણે શું યાદ રાખવાનું છે. તો કે આ ફંક્શન છે વારંવારતા દર્શાવે છે, અને આ ફંક્શનની અંદર તમારે ક્રિયા વિશેષણો છે ક્રિયા વિશેષણનો ઉપયોગ કરવાનો છે. તમને ક્રિયા વિશેષણો આપેલા આપી દીધેલા છે એ યાદ રાખવાના. એની વાક્યરચના શું બનશે મિત્રો? તો યસ, પહેલી વાક્યરચના એવી બને કે કર્તા પ્લસ ક્રિયા વિશેષણ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ અને અન્ય શબ્દો આવે. જ્યારે બીજી વાક્યરચના એવી બનશે ક્રિયા વિશેષણ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો બનશે. ક્લિયર? તો આ હતું કયું ફંક્શન? તો કે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. બરાબર છે, સમજાઈ ગયું? યસ, થેન્ક યુ સો મચ.